हेलो एवरीवन, वेलकम टू माय चैनल। अगर आप हमारे चैनल पे नए हैं तो प्लीज़ हमारे चैनल को सब्सक्राइब कीजिए। सब्सक्राइब करने के बाद इसके साइड में जो बेल आइकन है उस पर प्रेस कीजिए। यहाँ आपको ऑल का ऑप्शन मिलेगा, उस पर सेलेक्ट कीजिए सो दैट हमारे नए वीडियोस की अपडेट आपको मिलती रहेगी। हमारे वीडियोस देखने के बाद उन्हें लाइक कीजिए, शेयर कीजिए सभी के साथ। शेयर करने के बाद प्लीज़ नीचे जाके कमेंट करके बताइए कि आपको हमारे वीडियोस कैसे लगे। थैंक यू सो मच। આજે પાઠ છ, લેખન જાલી ન રહી। ગુજરાત સૌરાષ્ટ્રના સીમાડે અડીને બાલ અને કનેર પંથનો પાઘડી હોવાનું ઈચ્છે છે। કુદરતની અમી દસ્તી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, બાલ પંથક। કપાળમાં વાળ ઉગે તો બાલમાં વાળ ઉગે જાળ। બાલ પ્રદેશનો વરસાદ ઓછો અને જમીનની વિશિષ્ટતાને કારણે જેમ કપાળમાં વાઘ ઉગતા નથી તેમ બાલમાં જાળ જોવા મળતા નથી। આવી ઝાડપાન વિનાની વેરાળ ધરતીને માથે કબૂતરના મારા જેવું નાનકડું આ ગામ છે। ગામમાં રજપૂત, દરબાર, કંભી, ભરવાડ અને વસાયા વણના 501 ખોડા છે, એટલે મકાનો છે। ઘર, ખોડા એટલે ઘર। અહીંયા 2-1 ખોડામાં વાણિયા અને બામણના છે। ઉનાળો ધરતી ઉપરથી ઉછાળા ભરવા માંડે ચોમાસાના પંગળ શરૂ થાય। ભારે વરસાદ તથા ઝાડીમાં ગાડા માર્ગ બંધ થઈ જાય, એ ભારે વરસાદ હોય ત્યારે જે ગાડા છે એનો માર્ગ બંધ થઈ જતો હોય છે। અહીંયા લેખક કહે છે કે ભારે વરસાદ હોય કે કોઈ પણ પરિસ્થિતિ એવી હોય કે ગામડામાં નાના રસ્તાઓ બંધ થઈ જતા હોય છે જલ્દીમાં। અહીંયા કહે છે લેખનના ઝાલી રહ્યો, તેના લેખક છે જોરાવર સિંહ જાદવ। મોર્ય ગામનો ખેડૂત તાલુકા પંથે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે, એટલે કે વેપાર માટે જતા, એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજવસ્તુ જાણશો ખરીદી કરી ઘરના સંગ્રહી રાખતા, એ સમયની વાત છે। અહીંયા ગોડાઉન હોય છે, મહેનત મજૂરી કરી 2 પાંદરે થયેલા કહંસનું ગાડું જોડી ધૂમકે હટાણું કરવા જાય છે। સુલેમાન ઘાંચી ધાણીએથી 2-3 ડબ્બા તેલના ડબ્બા, મોદી દુકાનેથી ઘેર દેશી ગોળનો ભેલ્યો, દાળ ચોખા, મીઠું, મરચું, લસણ, ડુંગળી, બટાકાના કોથળા અને બીજું આધુ પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું। રાંધવાનો ભાડો લઈ ગામડું ગામને મારે વહેતું કર્યું, એટલે ગામડે રસ્તે જાય છે। ત્યાં 2 મણ કપાસિયાનો કોથળા સાથે મૂકી પવનના વંટોયાની જેમ ચાલે છે। હરકચંદ શેઠ આગળ આવ્યા, એ કહી કરણસંગભાઈ ઘડી 7-12 દિયા તાણી ઝાલો આ કપાસિયાનું આ બચકું ગળ લગી લેતા જાઓ ને। હરકચંદ શેઠ કહે બરદિયાના ગજા ઉપરનો ભાર ગાડામાં ભર્યો છે, એ તમારા કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે, એટલે કહેવાનું કે ભાર વધુ છે એટલે કઈ રીતે બળદ હેઠશે। બે સાહેબ કપાસિયા બેર કોઠી થોડી જ ફાટી જાય છે, ભલા થાય ને આટલું બચકું લેતા જાઓ। હરકચંદ શેઠ, ગામમાં હાંટી માંડીને બેઠા છો તો માલ લઈ જાઓ ને, આગું ગાડું ભાડે લેતા હો તો નરી વાંઝ્યા વિદ્યા પણ વાપરશો। ભાઈલા, આજ તો હાટની ગાડી કંઈક તો ખરીદાયા છો, પડીકા લેવા આવ્યા હોય તો થયું કે ગાય વિચાર એવી છે, અહીં સુધી આવ્યો છું તો લાવ કપાસિયાનું બચકું નાખતો જાઉં, ગાડાવાળા કોઈ હરીનો લાલ તો મળી જશે, એટલે કે રસ્તામાં કોઈ હરીનો લાલ તો મળશે ને। શેઠિયા, તમને નેવામાં પાણીનો હાથ ધોવા છે, કાયમ મફત્યું કોણ લઈ જાય, કોઈ દિન નાણાં વેડો તો ઉછીનું નાણું લેવા આવીએ ત્યારે। કહે છે કે મફતનું ક્યાં સુધી કોકના ગાડામાં બેસો, પોતાનું તો વસ્તુ તો પૈસા વાપરો કોઈ દિન, કે ક્યારે અમે બી ઉધારના પૈસા લેવા આવીએ। આગળ કહે છે લેખક કે જે વસ્તુની ખરીદી કરી જાય છે એ વસ્તુ માટે કહરસંગ બેર ઉધાર તો આખી હાટરી દઈ દેવી, આ વખત સર ચોપડા ચોખ્ખા કરી દેવા છે, 3-3 વર્ષ લગી નાણાં ભરો નહીં તો ઉઘરાણી કરીએ જ ને, આંખો કાઢીએ તો અહીં હાલતું હશે ને, આમાંય આગળ પેટ છે। આ સાંભળી કહરસિંહ મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ મળ ગાય ચડ્યો છે, હિંગ તેલ હમણાં જ ઘા કાઢીને ઉધારે દઈ ગયો છે, એટલે કહેવાનો મતલબ એ છે કે જે વાણિયો છે એ એકનો જ બે નહીં થતો, કે ભાવ વધારા સાથે કહે છે
કે એક દિન કહે છે કે ઉદયના ચોપડા બંધ કરી દઈશું. ગાડા ઢૂંઢો આવીને હરમચંદ વાણિયો ગાડામાં કોથરા નાખવા જાય છે. ત્યાં તો બરો દઈ ડચકો ભરી કહસંગ ગાડું હાંકી મૂક્યું, એટલે ચાલે જાય છે ને, ગાડા લઈ જતો નથી. મૌર્ય ગાડુંને હાવે હરકચંદ શેઠ બજાર સોસવા દઈને છેક ગામડાની ભાગોર આવ્યા. ભાગો જતાં જતાં એ પણ તેમની પાછળ પાછળ દોડે છે. ઈ કરણસિંહ ઘડીભર બળોદો ધાણી ઝાલો ને માથે ઘડી બે મણ ભાર કહી દી નહીં જુએ, એટલે કે આ જે બે મણીનો છે ભાર એ કે તમને નહીં લાગે. શું કરું શેઠ, આ સંગડ્યા બળદિયા બેઉ પાણીવાળા છે, ઘર ધણી રહેતા નથી, થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી, તો શું કરું, એ પણ એવા મારા જેવા છે. એમ કહેતા કરણસિંહ ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. હરકચંદ શેઠ ઢીલા પગે તો વીલા મોઢે કરામતી કરણસિંહના ગાડા જતું જોઈ રહ્યા, એટલે એને ઝડપથી ગાડા હાંકે છે. ભરત ઝાલી રહ્યા રહેતા નથી એ વેણ ચતુર વાણિયાના મનમાં. એ શું કહે છે કે ભાર મૂકશો વધારે તો મારો આ ભાર ભરેદા ઝાલી શકશે નહીં, અને તમારા ભારમાં શું ફેર પડશે અઢી મણના ગાલામાં, તો બી એ ગાડું હાંકી દે છે. મારા રજપૂત કરી છે કંઈ કપાસિયાનો કોથરો માથે લઈ હરકચંદ ભાગલે પગે બજારમાં પાછા ગયા. પણ મદારીના ખેલમાં તો ખેલ અલગ હતો, એટલે શું કહે છે, મદારી પોતાને જેમ બંદરને નચાવે છે એમ આ નચાવે છે. કરડિયાના સાપ જેવો કુદરતનો પણ મેર હોય છે, એવામાં કુદરતનું કરવું અને કરણસિંહનો સાપ બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ નહોતું, કોઈનો કાગળ આવ્યો તો હરકચંદની હાંટે વાંચવા જેવું પડતું. ઉજ્જડ ગામનો એડો પ્રધાન, ગામ આખું અંગૂઠા છાપ, એટલે હરકચંદનો ભાવ પૂછે. એટલે એ ભણેલા ગણેલા હતા એટલે એમને પૂછવા માટે આવતા. કોઈ દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકુથી લખતા. માટા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા. કરણસિંહ હરકચંદ શેઠને બે હાથ જોડી કંકોત્રી કાગળ લખવા બોલાવ્યા. શેઠને મનમાં થયું કે એ દી બાપુ બરદિયા તાણી ઝાલ્યા રહેતા ન હતા અને આજે મેલા કાગળ લખવા બોલાવે છે, તો લે તાણે તું બી લેતો જાને. એટલે કહેવાનો મતલબ, ત્યારે ગાડા હાંકવા માટે મારું જે કપાસિયાનું કોથરું હતું તે મૂકવા ના પાડતા હતા. આમ વિચારી શેઠ કાગળ લખવા બેઠા. કરણસિંહે એમના બાપનું કરજ પાંચનામું કર્યું. શેઠે થોડું કાગળ, પંચમમાં થોડા છઠના, થોડા સાતમ આઠમ અને નોમના અને થોડા દસમ અગિયારસની તિથિ લખી જવા દીધા. કારણ કે જેને કોથરું નહોતો મૂકવા દીધો એ કરણસિંહ શેઠના બાપુ મરી ગયા હતા. પછી તો ભાઈ એક દિવસ કરજ આવે, ઓલા જાયને ઓલા આવે, ઓલા જાયને ઓલા આવે. કરણસિંહના કુટુંબવાળા સંધ્યા વિચારમાં પડી ગયા કે આ બહારું બચાવનું વેતણું છે, એટલે આ મેલા કાગળ કોની પાંખે લખાયા હતા, કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. ઈ દાયડું મળખે અને દી આ ઉઠી આવ્યું ભૂલ ન કરે હો. એટલે કહેવાનું મતલબ, જે તારીખે મરી ગયા તેને તો બધી તારીખ લખી દે છે. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ધમીખંડનું ખોડું છે. પણ કોઈ ભોળા પાતરા માણસનું ખોડું હોય તો ખેતર વેચવાનો વારો આવે, બીજું કંઈ. એ તો પૈસે ટકે સુખી ઘરના તો ચાલી ગયું હરકચંદ શેઠના ઘરે, પણ જો પાછા પાતના હોય એટલે ગરીબ હોય તેનું શું થાય. હરકચંદ શેઠે તેડું મોકલ્યું, હાથના પાથર્યા કરે છે, માથે રાતે પંચારી પાઘડી અને પગમાં મજેડી પહેરી શેઠ કરણસિંહના ફરીએ આવ્યા. કહેવાનો અર્થ એ છે કે જ્યારે કોઈને હરકમાં આવે, હરકચંદભાઈ અચ્યાનું બફાડું, શેઠિયાએ થાવકું મોં કરી માંડીને વાત કરી. સાંભળો ભાઈ, અહીં દિન મૌર્યની વાત છે. કરણસિંહ થુકાણે ફટાણું કરી ગાડું લઈ ગામમાં આવતા હતા, પણ તે વસ્તુ મોકલી નહીં. એ વખતે બજાર ઓસરો હું કપાસેનો કોથળો લઈ એમના ગામમાં મૂકવા ગયો, પણ એથી એમણે મને મૂકવા ન દીધું. એમના પાનિયારા સંધ્યા બરોદો ઝાલ્યા નહોતા દીધા. એમ એમ બાપુના કરતને તાણે કાગળ લખતા લખતા મારી લેખન ઝાલી ન દઈ, બેઉ તાણી ઝાલીને ખમ ખમ માનો તો રે. એટલે કહેવાનો મતલબ એ જ કે જેમને બરદિયા હાજર હતા એમ મારું લખાણ પણ હાજર ન રહ્યું. હરમચંદ શેઠ મૃત્યુનું વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો માલાજો જાળવા આપણી માણસાઈ છે. કહેવાનો અર્થ કે જેવા સાથે તેવા. એ પછી સંધાએ સંઘર્ષ શેઠનો થપકો આપ્યો, શરમની મારી એમની આંખો ભોય ખોતવા માંડી.
કે જેવું તમારા બરત જાણ્યા નતા એ મારું લખાણ પણ જાજુ નરી. વાઢ્યા કાનને આવ્યા સાંજ દી કહસંગની અક્કલનું તાળું ઉગડી.